सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरवार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने यथी जय स्वामी नारायण वाला भक्तों सद्गुरु आधारानंद स्वामी नुं चरित्र आपणे सांभळीए छे ए चरित्रनी अंदर आपणे आगळ थोड़ो प्रवेश करीशुं मोटा संतनु दिव्य चरित्र मोटा संतनु दिव्य चरित्र मोटा संतनु दिव्य चरित्र मोटा संतनु दिव्य चरित्र अपना जीवन करे छे पवित्र 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 माटे एनी बातो करो नीत 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 तेथी पीउड़ा माथाय प्रीत जेथी पीउड़ा माथाय प्रीत जेथी पीउड़ा माथाय प्रीत जेथी पीउड़ा माथाय प्रीत मारे आसरो प्रभु तमारो ए मारे आसरो प्रभु तमारो मारे आसरो प्रभु तमारो मारे आसरो प्रभु तमारो माटे हूँ मातमे ज प्रकाशो हे माटे हूँ मातमे ज प्रकाशो माटे हूँ मातमे ज प्रकाशो माटे हूँ मातमे ज प्रकाशो मारा अस्तित्व ने प्रभु मेटी 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 मारे जाऊ छे तमने भेटी मारे जाऊ छे तमने भे
ભેટી મારે જાવું છે તમને ભેટી હે મારે જાવું છે તમને ભેટી સદગુરુ આધારાનંદ સ્વામી વીરજીમાંથી આધારાનંદ થયા એક ભગવાનને રાજી કરવાનું અને એક પોતાના સદગુરુને રાજી કરવાનું ચોખ્ખું તાન છે લક્ષ વેધી મુમુક્ષુ છે લક્ષ વેધી મુમુક્ષુ કહેતા પોતાના લક્ષના અનુસંધાનવાળો મુમુક્ષુ છે રાત્રે બેસીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેજને મધ્ય ભગવાનને જોવા માટેની સતત ખેવનાની અંદર એની પડો જાય છે એક વખત સંકલ્પ થયો કે ભગવાનનું અવતારીપણું કેવું હશે અને આટલો જ વિચાર આવતા તેજને મધ્ય 24 અવતારો શ્રીજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થયા અને પાછા લીન થયા આવા દર્શન આધારાનંદ સ્વામીને થયા 24 અવતારો પ્રગટ થઈને જ્યારે મૂર્તિમાં લીન થયા આટલા દર્શન જ્યારે થયા ત્યારે આધારાનંદ સ્વામીને હૃદયને વિશે એક દ્રઢતા થઈ ગઈ દ્રઢતા બે પ્રકારની હોય એક શાસ્ત્રથી થતી દ્રઢતા શાસ્ત્ર અને સત્પુરુષના વચને કરીને કરેલી દ્રઢતા જે મેં અને તમે કરેલી છે આપણને ખબર છે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન સર્વોપરી તો એક મારો મહારાજ જ છે આપણે શાસ્ત્ર અને સદગુરુના વચનથી આ દ્રઢતા કરેલી છે પરંતુ એ દ્રઢતાની અંદર ઘણા મુમુક્ષુઓ એવા હોય છે કે એ દ્રઢતા રાખતા 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 એ અનુભવાત્મક કરી દે એટલે એને અનુભવમાં પણ આવી જાય અમેરિકા દેશ બહુ સારો છે એ કોઈક દ્વારા આપણે સાંભળ્યું એટલે એના વચનની અંદર દ્રઢતા થઈ પરંતુ અમેરિકા આવીને ઉતરીને અમેરિકા જોઈ લે રહી લે જમી લે ફરી લે એ અનુભવાત્મક થઈ ગયું પછી એને કોઈ કે અમેરિકા આવું છે કે આવું છે પણ એ ચોખ્ખું જ કે આગળના બોલતા મને અનુભવ છે કે ને જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી કદાચ કોઈક આવીને એમ કે તમે સાંભળ્યું છે એમાં કદાચ ફેરફાર હોય ખરો તો કદાચ શંકા કુશંકા થાય કે ખબર નહીં કેવું હોય પણ અનુભવ થઈ ગયો એટલે પૂરું થઈ ગયું એમ આધારાનંદ સ્વામીએ અનુભવ કરી લીધો છે મને તમને એ સમજાવે છે કે તમે જે વાતની દ્રઢતા કરીને બેઠા છો એના અનુભવ માટે પણ પ્રયત્ન કરો જો અનુભવ માટે પ્રયત્ન કરીએ તો અનુભવ થાય છે અમેરિકાની અંદર રહેલા એક હરિભગતને શ્રીજી મહારાજે એવા દર્શન આપ્યા લગભગ 4-5 વર્ષ થઈ ગયા એને એવા દર્શન આપ્યા એને આ સર્વ અવતારના અવતારીપણાની દ્રઢતા બહુ છે તો એને એવા દર્શન થયા આપણા પરિવારના છે નામ એટલે જાહેર નથી કરતો કે પછી એને નામ જાહેર કરું તમને બે દી પહેલાં મેં કીધું એમ પ્રથમના 56માં પ્રમાણે પ્રોબ્લેમ થાય આજે એક અનુભવ થયો ને કાલ અનુભવ ભૂલી જાય 5 જણને અતિશય ભાવ થાય ને 5 જણ જો એના પ્રત્યે બહુ ભાવ કરે તો હજુ તો એને ઘણા અનુભવમાં લઈ જવાના હોય આગળ અને એક અનુભવથી જો અટકી જાય તો એનું કામ બગડી જાય એટલે નામ નથી કહેતો પણ એને એવા દર્શન થયા કે શ્રીજી મહારાજે એને વિરાટ થકી જે આખી સૃષ્ટિ થાય છે વિરાટ થકી બ્રહ્મા વિષ્ણુ શિવ થયા વિષ્ણુ થકી અવતારો થયા એ આખી પ્રક્રિયા શ્રીજી મહારાજે એને આખો સૃષ્ટિનો ક્રમ બતાવ્યો રાત્રે આખો ક્રમ બતાવ્યો અને એને સર્વ અવતારનો અવતારી હું છું એવું એના હૃદયને વિશે સ્થાપિત કર્યું મહારાજે અને હરિભગત એવા છે કે એને જેવો અનુભવ હોય એવું જ કહેવા છે પણ એવો અનુભવ મહારાજે લોયાધામના એક પરિવારના આપણા હરિભગતને ગુરુજીની કૃપાથી કરાવ્યો આપણે એમ નથી કે આધારાનંદ સ્વામીને જ 200 વર્ષ પહેલાં થતું ને આજે ના થાય આજે પણ એવા ભક્તો છે કે જેને અનુભવ થાય છે એવા થાય છે આપણા અક્ષર નિવાસી મામા ધામમાં જતા પહેલાં મહારાજ એક વર્ષ પહેલાં અક્ષરધામનો દરવાજો બતાવ્યો છે મહારાજ લેવા આવ્યા છે લઈ ગયા છે ઠેક દરવાજા સુધી લઈ ગયા દરવાજાની અંદર બતાવીને છોડી દીધા ખુદ મામાએ કીધેલું છે તો બધું જ પ્રત્યક્ષ છે ભગવાન પરોક્ષ થયા નથી ધામ પરોક્ષ થયું નથી મુક્તો પરોક્ષ થયા નથી એના એ જ આપણી જોડે છે આપણો જેટલો પ્રયત્ન આપણી જેટલી ખેવના એટલી અનુભૂતિ થાય આધારાનંદ સ્વામીને અવતાર અવતારીનો ભેદ સમજાઈ ગયો છે પછી તો સ્વામી હંમેશા મૂર્તિમાં રહેવા લાગ્યા
અવતાર અવતારી ભેદ જણાવી રે, તેજ મધ્ય મૂર્તિ બતાવી રે. અવતાર અવતારી ભેદ જણાવી રે, મધ્ય મૂર્તિ બતાવી રે. મૂર્તિ માહી રમે મહાસંત રે, મૂર્તિ માહી રમે મહાસંત રે. મૂર્તિ માહી રમે મહાસંત રે, મૂર્તિ માહી રમે મહાસંત રે. મૂર્તિ પડ મૂકે નહી મહંત રે, હે મૂર્તિ પડ મૂકે નહી મહંત રે. મૂર્તિ પડ મૂકે નહી મહંત રે, મૂર્તિ પડ મૂકે નહી મહંત રે. પછી તો સ્વામી અખંડ મૂર્તિને વિશે રહેતા અને મૂર્તિમાં રહીને ઘણી બધી સત્સંગની સેવા કરતા. સ્વામીનું આમ મૂળ ખોર્યું તો સુથાર જ્ઞાતિનું જ હતું, એટલે પૂર્વાશ્રમના સંસ્કારો જે જગ્યાએ પ્રગટ થયેલા હતા ત્યાંની જે અમુક રીતો અમુક કળાઓ એ તો સ્વામીમાં સહજ હતું જ. એટલે સ્વામી પ્રગટ થયા ત્યારથી સુથાર જ્ઞાતિમાં પ્રગટ થયેલા એટલે શું આવડતું હોય? રંધો તો આવડતો જ હોય. નિષ્કુળાન સ્વામી સુથાર જ્ઞાતિમાં પ્રગટ થયા ને તો ઘણા એ કે નિષ્કુળાન સ્વામીએ ન્યાય રંધો હાંક્યો. રંધો શું કરે ખબર? ગાંઠો હોય ને, ગાંઠોને છોલી નાખે. રંધો એ કામ કરે એટલે કે ન્યાય ગાંઠો છોલી, અને અહીં આગળ પછી જે કાવ્યમાં મંડ્યા ને નિષ્કુળાન કાવ્યમાં તે અહીં આગળ એ જીવાત્માની ઘણી બધી ગાંઠો છોલી નાખી સ્વામીએ. એટલે નિષ્કુળાન સ્વામી બે જગ્યાએ રંધા હાંક્યા. આધારાનંદ સ્વામી પાસે ઘણી બધી શ્રીજી મહારાજની આપેલી કળાઓ હતી. હું થોડી વાંચું છું કે સ્વામી પાસે કેવી કળાઓ હતી. સ્વામીનું સુથાર જ્ઞાતિની અંદર ખોર્યું જન્મેલું હતું એના કારણે પ્રથમથી જ સ્વામીની અંદર આવડત બધી જ હતી. કલા કારીગરી ખૂબ સ્વામીમાં સારી હતી. સ્વામીને ડેકોરેશન આદિ બહુ સરસ આવડતું. સ્વામીને સ્વચ્છતા બહુ ગમતી. તેમની કળાઓ સારું ગાઈને સારું ગાતા, સારંગી અને સિતાર જેવા વાજિંત્રો પણ વગાડતા. ગાતા આવડવું અને વગાડતા આવડવું, હિતેશભાઈ સારી રીતે સમજે. બે ભેગું હોવું બહુ અઘરું હોય. હું તો એકેયમાં સમજતો નથી. અને ખરેખર જો અત્યારે આપણા પૂજ્ય શ્રીજી સ્વામી અત્યારે કીર્તનો ગાય છે, હમણાં રોજ આપણા હિતેશભાઈ છે શ્રદ્ધાવાળા, પૂજ્ય શ્રીજી સ્વામી શ્રદ્ધાવાળા, એક કલાક પ્રેક્ટિસ કરાવે, બહુ સારું સંગીત જાણે શીખવાડે, પણ આખો રિયાઝ કરે છે શ્રીજી સ્વામી. રોજ હવાર સાંજ બે બે કલાક રિયાઝ કરતા હોય. હવારમાં 10 વાગે બેસે 12 વાગ્યા સુધી, સાંજે પાછા 4 વાગે બેસે, સાંજના 7 વાગ્યા સુધી આરતી થાય ત્યાં સુધી એ પેટી ઉપર રિયાઝ જ કરતા હોય. આ કરતા હોય, આપણે બેઠા હોય તો આપણને થાય શું કરે છે, પણ એ એટલું કરે ને ત્યારે એક કીર્તન ગાય તો આપણને તાળી પાડવાની ઈચ્છા થાય. એમને એમ નથી થતું. એક એક વસ્તુની પાછળ કેટલો ભોગ હોય છે, એ કેટલી સાધના પાછળ કેટલું બધું. પણ મેં જોયું કે જ્યારે શ્રીજી સ્વામી રિયાઝ કરેલો હોય અને રિયાઝ કરીને કીર્તન ગાતા હોય ને એની મીઠાશ આખી જુદી આવે, અને જ્યારે શ્રીજી સ્વામી રિયાઝ ના કરેલો હોય માનો મહિનો તો કીર્તન ગાતા હોય, તમને તો બધું સરસ જ લાગે, પણ અમે રોજ થોડું થોડું સાંભળતા હોઈએ, રોજ સાંભળતા હોય એટલે ખ્યાલ આવે કે અત્યારે આજે રિયાઝ કરેલો છે સ્વામીએ, તો આ સ્મૂથ એકદમ લાગે, એકદમ મીઠું લાગે. પણ એની પાછળ બહુ મોટી સાધના હોય. પણ દરેક વસ્તુ એક વ્યક્તિને આવડવી સારી રીતે પાછી, નહીં તો સંગીતવાળા હોય એટલે એને થોડું થોડું બધું જ્ઞાન તો હોય જ, તો જ એ સંગીતની અંદર જઈ શકે. એને તબલાના તાલનું જ્ઞાન હોય, બીજું જ્ઞાન હોય, જે કંઈ આવતું હોય બધું. પણ સ્વામી આધારાનંદ સ્વામી એવા હતા જે ગાય પણ સારું ગાતા, સિતાર વગાડતા, સારંગી વગાડતા, સારા કીર્તનોની રચના પણ કરતા, હરિગીત અને મોતીદામ જેવા છંદ ચોપાઈની અંદર એમની સારી ગતિ હતી. આ કેવા આવે મને નથી ખબર, એ સંગીતવાળાનો વિષય છે, પણ એની અંદર પણ સ્વામીની બહુ સારી ગતિ હતી. સ્વામી બહુ હોશિયાર હતા, કુશળ શિલ્પી પણ હતા, પથ્થરને પણ ઘડી જાણતા, સારા શિલ્પી પણ હતા, મંદિરો બાંધવામાં પણ એમની નજર પહોંચતી. આ બધી વસ્તુ એક હારે હોવી બહુ અઘરી છે. અમારું આટલું હોય ને, સંતો અમે રહેતા હોય 5, 7, 10 કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાનમાં, એક મંડળની અંદર અમે 60-70 સંતો હોઈએ તો બધું સંયોજન હોય, કે સંગીતના અમુક સ્પેશિયલિસ્ટ હોય, પછી ભલે એ કથાય કરી શકતો હોય પણ સંગીતની અંદર તો એ પ્રોપર હોય જ.
કોઈ કથામાં હોય, કોઈક આયોજનમાં હોય, કોઈ વ્યવહારમાં હોય, કોઈ બાંધકામની અંદર હોય, તો એની નજર પૂગતી હોય એટલી બીજા સાધુની ના પહોંચે. પણ આવી રીતનું હોય કે બધું જ અને બધાની અંદર અપ હોય એવા બહુ ઓછા હોય. આધારાનંદ સ્વામીને બાંધકામમાં પણ નજર પહોંચતી, સારામાં સારા ચિત્રકાર પણ હતા, ચિત્ર પણ સારું કરતા. સ્વામીએ આખી શ્રીજી મહારાજની જન્મપત્રી આખી, બહુ જ લાંબી જન્મપત્રી, કેટલા ફૂટ લાંબી છે જન્મપત્રી, આખી ચિત્રેલી છે સ્વામીએ. સ્વામી આખી જમપુરી, યમપુરીના ચિત્રો, યમદંડના આખા નરકના આખા ચિત્રો સ્વામી પાસે મહારાજે ચિત્રાવેલા છે, જે આજે સંપ્રદાયમાં મોજૂદ છે. એ સ્વામી ચિત્ર પણ સારું કરી જાણતા. યમયાતના ગ્રંથ, એ જન્મપત્રીને સ્વામીએ ચિત્રેલો યમયાતના નામનો ગ્રંથ અત્યારે સાક્ષી રૂપે વિરાજમાન છે. આવા સ્વામીની અંદર આ બધી કળાઓ હતી. બે બે વસ્તુ હોય, વ્યક્તિમાં ગુણ હોય અને કળા હોય. ગુણ જુદા છે, કળા જુદી છે. નિર્માણીપણું, નિર્લોભીપણું, નિષ્કામીપણું, નિસ્નેહીપણું, દયા, કરુણા, આ બધા ગુણ કહેવાય. અને જે કોઈ આવડત શિલ્પકલા, નૃત્યકલા, ચિત્રકલા, સંગીતકલા, આ બધી કળાઓ કહેવાય. લગભગ એવું થાય કે બહુ ગુણિયલ વ્યક્તિ હોય ને તો કળા ના હોય, કળા ના આવડતી હોય ને, એકે ઘણા કળાવાળા હોય તો ગુણ ના હોય. તમે જો મોટે ભાગના કલાકારો, જે કલાકાર કોને કહીએ આપણે, તમે જેને કલાકાર કોણ કે આ કલાકાર, એ તો કોક પછી આવા હિતેશભાઈ જેવા નીકળે કે જે કલાકાર કહેવાય, બરાબર. પણ છતાંય ભગવદીય હોય અને સજ્જન હોય એવા તો બહુ ઓછા. નહીં તો કલાકાર એટલે સમજવાનું કે આ બધી રીતે કલાકાર હોય. કલાકાર આપણે શબ્દ પડે ને ત્યાં જ, ગુરુજી પહેલાં સંતોને સ્ટુડિયોમાં કેસેટ કરવા મોકલતા, આજથી 10-12 વર્ષ પહેલાં, તે સ્ટુડિયોમાં પહેલાં સંગીતવાળા આવે, એમાં બધું તબલા વાદકોને બધું ભરવાનું હોય ને, કેસેટ બનાવવાની હોય, તો ગુરુજી પહેલાં સંતોને કહે, જોજો હા, એની ભેગા બહુ બેહતા નહીં, કે કામ પતે એટલે નીકળીને આવતા રહેજો, ગુરુજીને જોખમ લાગે, એનું નામ કલાકાર. સાધુ હોઈએ તોય ગુરુજીને જોખમ લાગે, ઉંમર નાની હોય ત્યારે. પૂછે ગુરુજી કેટલા કલાક રેકોર્ડિંગ ચાલ્યું, ક્યાં બેઠા હતા, હું બેઠા હતા, કેટલી વાર રોકાવવું પડશે, કેમ હજુ આવ્યા નથી, વારે વારે ખબર રાખે. કળાની અંદર કળા હોય તો ગુણ ન હોય. મોટે ભાગના તમે ગાવાવાળા છે ને, ભગવાનના ગીતો ગાતા હોય ને, પણ બોટલ એક પીન ગાતા હોય, ગીત ગાતા હોય ભક્તિભાવથી, તમને લાગે ઓહો આમ આમ કૃષ્ણનું ગીત ગાતા હોય તો આમ કૃષ્ણનો જે લેખો કરે, કોકને લાગે કૃષ્ણમ ડૂબી ગયો આ, રામ સીતાનું ભજન ગાતા હોય તો જાણે અંદર ડૂબી ગયા, પણ બોટલ વિના ગવાય નહીં, એ કેવી ભક્તિ હશે બોલો. કળા છે પણ ગુણ નથી. ક્યાંક ગુણ છે તો કળા નથી. પણ શ્રીજી મહારાજના પરમહંસો મહારાજ અક્ષરધામમાંથી એવા લાવ્યા કે જેમાં ગુણ પણ હતા અને કળા પણ હતી, એવા પરમહંસો શ્રીજી મહારાજ પૃથ્વી પર લાવ્યા. અને એ વખતે જ લાવ્યા એવું નહીં, આજે આપણા મંડળની અંદર આપણે એક એક સંતોને જુઓ, કોઈ વિદ્વાન છે, કોઈ સંગીતવાળા છે, આવી કળાઓ હોવા છતાં પણ સાથે સાથે ગુણ પણ સાધુતાના કેળવેલા છે, એવા સંતોના દર્શન આજ ગુરુજી આપણને કરાવે છે, આ મંડળમાં થાય છે. જે શ્રીજી મહારાજ વખતનો યુગ હતો એ જ યુગ અત્યારે આપણને મળ્યો છે. જો વિચાર કરીએ તો હમણાં જ નીલભગત આવ્યા હતા ઉપર, સ્વામીની વાતો વાંચે છે ઇંગ્લિશમાં, એટલે જે વાતનું ઇંગ્લિશ ભાષાંતર ના હોય ને એ તરત પૂછે, અઠવાડિયામાં એ ફોન આવી જાય કે સ્વામી આ વાત છે એનું ભાષાંતર નથી તો આ વાત સમજાવો. આજે એક વાત લઈને આવ્યા હતા, પ્રથમ પ્રકરણની પહેલાંની 61મી વાત. સ્વામી કે આ ઘડી આ પળ અને આ સાધુ કોટી કલ્પે મળવા દુર્લભ છે, પણ સ્વામી કે મહિમા સમજાતો નથી, કારણ કે મનુષ્ય આકૃતિ છે. મનુષ્ય આકૃતિ, મનુષ્ય આકૃતિમાં બધા હોય ત્યારે મહિમા ના સમજાય. બાકી આ ઘડી આ પળ ને આ સાધુ કોટી કલ્પે મળવા દુર્લભ છે. પછી મેં દ્રષ્ટાંત દીધું, હરિભક્તો બેઠા હતા ત્યારે, કે શ્રીજી મહારાજે અનાર્ય દેશો કીધા છે આ બધાને, આ બધા અનાર્ય દેશ છે, ભરતખંડ સિવાય આ યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધા અનાર્ય દેશો છે. ભરત ખગોળ ભૂગોળના વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે અનાર્ય દેશમાં ભગવાનના સત્પુરુષ મળે જ નહીં. અનાર્ય દેશમાંથી જો સત્પુરુષ જોઈતા હોય તો ભરતખંડમાં આવવું, એની જગ્યાએ ભગવાને કૃપા એવી કરી કે આખો કાયદો બદલી નાખ્યો. ભગવાને અનાર્ય દેશોની અંદર પણ ભગવાને પોતાના સત્પુરુષોને મોકલ્યા, પોતાના સાધુઓને મોકલ્યા, મંદિરો કર્યા. આ તો ભગવાને કેવી કૃપા કરી
કે કાયદો કર્યો હોય ભગવાને, મેં દ્રષ્ટાંત દીધું ભક્તોને કે આંબાની ઉપર શું લાગે, આંબો હોય તો કેરી, ભગવાનનો કાયદો છે ને, આંબા ઉપર પપૈયું તો લાગે જ નહીં ને. પણ ભગવાનને એવું થાય કે મારો ભગત છે અને પપૈયાની જરૂર છે, પણ અહીં આંબા જ છે બધા અને પપૈયાનું ઝાડ તો થતું જ નથી, ભગવાન કૃપા કરી અને આંબા ઉપર પપૈયું લગાડી દે તો ભગવાને કેટલી મોટી દયા કરી. તો એ ભગત શું વિચારે ખબર છે કે પપૈયું લાગ્યું છે પણ કંઈ વાંધો નહીં, ઉતારશું ધીરે રહીને, ભાઈ પપૈયું મોટું થઈ જાય. હવે ભગવાન વિચારે કે મારો ભગત લઈને જોઈને પકવી દે અને ઔષધ તરીકે ઉપયોગમાં લે તો એને સારું થાય, એને દવા તરીકે લેવાનું છે, અહીં ક્યાંય મળતું નથી, નહીં તો એના પ્રાણ જશે. તો ભગત શું વિચારે, લઈશું લઈશું લઈશું. ભગવાનને થયું કે મારો ભગત એમ કંઈ પકવવાનો ટાઈમવાળો નથી, નો ટાઈમ, લાવો હું પકવી દઉં. તો ભગવાન ઉપર પકવી દે, આંબા ઉપર પપૈયું પકવીને તૈયાર કરે. મહારાજને થાય કે હવે તો ઉતારી લેશે મારો ભગત, ઉતારશું ઉતારશું, ભગત ઉતરી જાય પપૈયું ન્યા જ રહે. એવી રીતે આ ઘડી આ પળને આ સાધુ મળવા દુર્લભ છે. અત્યારે આવા દેશમાં આવા યુગમાં આવા વાતાવરણમાં આટલું ભ્રષ્ટ કળિયુગનું વાતાવરણ છે, એની અંદર આટલી શુદ્ધ પરંપરા મળવી બહુ દુર્લભ છે, શુદ્ધ વાતો મળવી બહુ દુર્લભ છે, શુદ્ધ શાસ્ત્ર મળવો બહુ દુર્લભ છે. જે ભગવાનના સાધુઓને કે જેને આપણે નજીકથી ખાતા પીતા નાતા ધોતા જોઈ શકીએ એટલા પારદર્શક જીવનવાળા વ્યક્તિત્વ મળવા બહુ દુર્લભ છે. એ ભગવાને આપણને દયા કરીને અત્યારે આપી દીધું. હવે આપણે જેટલી અંદર ગાફલ રહીએ આપણી ગાફલાઈ કહેવાય. સ્વામીની અંદર અનંત ગુનો અનંત કળાઓ હતી, પણ તોય કળાઓને સ્વામી કેવું માનતા હતા જો. સ્વામી માં કળા રહી અપાર રે, સદ ગુનો તના છે ભંડાર રે. સ્વામી માં કળા રહી અપાર રે, સદ ગુનો તના છે ભંડાર રે. સ્વામી માં કળા રહી અપાર રે, સદ ગુનો તના છે ભંડાર રે. સ્વામી માં કળા પાડી પાડીને ગાવ અપાર રે, સદા ગુણો તના છે ભંડાર રે. તોયા અભિમાન નહીં લેશ રે, તોયા અભિમાન નહીં લેશ રે, તોયા અભિમાન નહીં લેશ રે, તોયા અભિમાન નહીં લેશ રે. તેથી હરિની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ રે, તેથી હરિની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ રે, તેથી હરિની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ રે, તેથી હરિની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ રે. કળા ગુણો ને સાધન ગણાય રે, સાધ્ય રાજીપો પ્રભુ નો કહેવાય રે. કળા ગુણો ને સાધન ગણાય રે, સાધ્ય રાજીપો પ્રભુ નો કહેવાય રે. સાધન વડે મળે સાધ્ય જ્યારે રે, સાધન વડે મળે સાધ્ય જ્યારે રે, સાધન વડે મળે સાધ્ય જ્યારે રે, સાધન વડે મળે સાધ્ય જ્યારે રે. સાચો સાધક ગણાય ત્યારે રે, સાચો સાધક ગણાય ત્યારે રે, સાચો સાધક ગણાય ત્યારે રે, સાચો સાધક ગણાય ત્યારે રે. સ્વામીમાં અપાર કળાઓ રહેલી, અપાર ગુણો રહેલા, પણ સ્વામી એને શું માનતા, આ બધાય સાધન છે. અહીંથી આપણે ઇન્ડિયા જવું હોય તો પ્લેન શું કહેવાય, સાધન, અને ઇન્ડિયા શું કહેવાય, સાધ્ય. સાધ્ય એટલે જેને મેળવવું છે એને સાધ્ય કહેવાય, જેના દ્વારા મેળવવું છે એને સાધન કહેવાય. તમે મંદિરે આવ્યા તો મંદિર તમારું શું થયું, સાધ્ય, પણ ગાડી તમારું શું થયું. હવે તમે ગાડી ગાડીમાં જ બંધાવ, ગાડી મર્સિડીઝ છે, લેક્સાસ છે, કે પછી સેકન્ડ હેન્ડેડ છે, કે એકદમ થર્ડ ક્લાસ ગાડી છે, ગાડી સાથે કોઈ નિસ્બત નથી. નિસ્બત છે મંદિર પહોંચવા સાથે. ગાડી ગમે એટલી સારી હોય પણ મંદિર ના પહોંચાડે તો શું કામની.
ગાડી બહુ સારી છે પણ મંદિર નથી પહોંચાડે એવી તો શું કામની? ગાડી બિલકુલ નથી સારી, કાચે બંધ નથી થતા એના, એસી ને હીટર નથી હાલતું પણ મંદિર પહોંચાડી દે છે, કામ પૂરું થઈ ગયું. એવી રીતે કળા અને ગુનો ગમે એટલા હોય, આખી દુનિયા આપણી કળા અને ગુનોની કદર કરતી હોય પરંતુ એનું સાધ્ય બદલાઈ જાય. સાધ્ય બે રીતના બદલાય. કેવી રીતે? ગાડી લઈને તમે મંદિરે પણ આવી શકો અને ગાડી લઈને તમે પાર્ટીમાં પણ જઈ શકો. સાધન છે, ઇન્ટરનેટ છે, સાધન છે. એનાથી તમે જગતના વિષયોને પણ જોઈ શકો છો, ભગવાનના કથા વાર્તાને, ભગવાનના દર્શનને પણ જોઈ શકો છો. ઇન્ટરનેટ તો સાધન છે. સાધ્ય કયું મેળવવું છે એ સાધક ઉપર આધાર રાખે. કળા અને ગુનોનો બે રીતે ઉપયોગ કરે છે વ્યક્તિ દુનિયામાં. એક, કળા અને ગુનો આ દુનિયામાં પ્રસ્થાપિત થવા માટે છે. આ દુનિયા બહુ વાહ વાહ કરે, કળા હોય તો કરે ને, જેનામાં કાંઈ નથી એ તો નિર્બાણી રહે જ. ઘણા નથી કહેતા આપણે તો દાસના દાસ, પણ તમે દાસના દાસ જ રહો. કોઈ ગુણ હોય, કોઈ કળા હોય તો કંઈક મળતું હોય તો ને, જેને પાંચ જણ પૂછે છે, પાંચ જણ જેને આદર આપે છે, પાંચ જણ જેને સલામ ભરે છે, એ વ્યક્તિ નિર્માની થાય એ કહી શકાય. આજે ઇન્ડિયાના વડાપ્રધાન હોય એ સામાન્ય વ્યક્તિને, સામાન્ય ગરીબ પાસે જઈને ઊભા રહે તો કહેવાય કે ના ભાઈ બરાબર છે, નિર્માની કહેવાય, એ એનો ગુણ લખાય. પણ હવે કોઈ ગરીબ જ હોય એ કે આપણે તો ગરીબ, આપણે તો કાંઈ, પણ તું ગરીબ જ છો એમ, જેની અંદર કળા અને ગુણ નથી એ વ્યક્તિ નિર્માની રહે તો કહી શકાય. પણ જેમાં કળા અને ગુણ હોય અને એનો ઉપયોગ એ માન સન્માનને મેળવવા માટે નહીં પણ કેવળ કળા ગુણોને સાધન ગણાય રે સાધ્ય રાજીપો પ્રભુનો કહેવાય રે. મારી આ ગુણ અને મારી કળા જે આપેલી છે કોની છે? ભગવાનની છે. એનાથી ભગવાનને જ મારે રાજી કરવા છે, ભગવાનના મોટા પુરુષોને રાજી કરવા છે, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા છે. આવું જો તાન રહે તો વાંધો ના આવે, તમને થાય કે આ તો સંતો માટે છે. ના, તમારી અંદર પણ કળા ઘણી બધી હોય, તમે પણ કરી શકતા હો. આજે સ્ત્રી ભક્તો હોય, કોઈને રસોડું બહુ સરસ આવડતું હોય, એમાંય અમુક આઈટમ બહુ સરસ બનાવતા હોય, કોઈને રંગોળી પૂરતા સરસ આવડતી હોય, કોઈને ડેકોરેશન કરતા સરસ આવડતું હોય. તમે હરિભક્તો હો તો તમારી અંદર બીજા ગુણ, કોઈ મેનેજમેન્ટ કરવું, કોઈ કાર્ય કરવું, કોઈ સેવા કરવી, એ બહુ સારી રીતે આવડતું હોય અમુક અમુક કાર્ય, એ કળા છે તમારી અંદર. દરેક વ્યક્તિ ના કરી શકે. અમુકને ખુરશી ગોઠવવા આપી હોય ને તો તમારે 10 વખત એને સૂચના આપવી પડે કે આમ ગોઠવો, આમ ગોઠવો, આમ ગોઠવો. અને અમુકને તમે ખાલી એટલું જ કહો ખુરશી ગોઠવવાની છે, એ કમ્પ્લીટ કરીને નીકળી જાય. અમુકને તમે કહો વેક્યુમ કરવાનું છે, એ કરીને કેવી રીતે ક્યાં કચરો નાખવો બધું. ઓલાને તમારે 10 વખત એને ઇન્સ્ટ્રક્શન આપવું પડે કે અહીં આમ કરવાનું, અહીં આમ કરવાનું. એ કળા છે, એક પ્રકારની આવડત છે, તમારી અંદર પણ હોય. પણ એ કળાનો ઉપયોગ અને એ સદગુણો જે આપણી અંદર જે કાંઈ છે એનો ઉપયોગ આપણે માન સન્માનને મેળવવા માટે કરીએ છીએ કે ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ? વિચારવું. આ જો આ વાદકો, આ કળા છે, કુદરતી આપી છે ને બક્ષિસ, ક્યાંય શીખવા ગયા છે? કુદરતી ભગવાને આપ્યું છે, થોડું ઘણું બતાવ્યું સંતોએ અને કરવા માંડે પ્રેક્ટિસ, કુદરતી મળી ગઈ છે ને બક્ષિસ, તો કરે છે, કળા છે. પણ માન સન્માન માટે નથી, દેખાય કે ભગવાનને સાધુને રાજી કરવા માટે કરે છે, એટલે એ કળા સાર્થક થઈ. પણ મોટે ભાગનો ઉપયોગ વખાણ માટે, મારી વાહવા માટે, કળા અને ચાતુરી બધું જ ભગવાનનું છે એવું માનવાવાળા બહુ ઓછા હોય. આધારણ સ્વામી એવી સમજણવાળા હતા, જે કાંઈ હતું બધું જ કહે છે મારા મહારાજ, મારા મહારાજનું આપેલું છે અને મુક્તાનંદ સ્વામીની કૃપાનું છે. હમણાં જ પૂજ્યપાદ ગુરુજીને જ્યારે પૂજ્ય વિષ્ણુ સ્વામીએ કીધું કે સ્વામી તમે બહુ વિકાસ કર્યો, બહુ સંસ્થાઓ કરી, બહુ મંદિરો, આટલા મોટા મોટા કામ કાઢો છો અને બહુ આ કર્યું, ત્યારે ગુરુજી એક જ વાત કરી કે આ બધું મારા ગુરુ નંદ બાબા અને મહારાજની કૃપાનું છે, મારું કાંઈ નથી. મોટા મોટા અકર્તા થાય. ગઈકાલ હરિચરિત્રામૃત સાગરની કથામાં આવ્યું હતું કે ભગવાન એક જ કરતા છે, બાકી બધા અકર્તા છે, પરંતુ જીવનો એવો સ્વભાવ છે કે પોતે કરતા થઈને બેઠો છે. હું કરું છું, મારાથી થાય છે, હું ન હોઉં તો ન થાય, એ માન્યતા આપણી બહુ ખોટી છે. મારી અંદર જ આ હોય, બીજામાં ન હોય, એ આપણી માન્યતા ખોટી છે. આપણે કૂવાના દેડકા જેવા હોય, આપણને ખબર ના હોય કે આપણી અંદર બીજું હજારો જગ્યાએ પડ્યું હોય, ખબર ના હોય. પણ કળા
અને ગુણ એનો ઉપયોગ કેવળ ભગવાનને સાધુને રાજી કરવા, ભક્તોને રાજી કરવા માટે થાય, નહીં તો કેવું થાય? સત્સંગની અંદર ભવાનાનંદ કરીને એક સાધુ હતા, પ્રેમાનંદ સ્વામી જેવું ગાતા ને એવું જ ભવાનંદ સ્વામી ગાતા. પ્રેમાનંદ સ્વામીનો જેવો અવાજ હતો ને એવો જ ભવાનંદ સ્વામીનો હતો. અને ભવાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીની આમ જોવો ને તો એક ઇનડાયરેક્ટ કોમ્પિટિશન જેવું હતું. પ્રેમાનંદ સ્વામીને કાંઈ નહોતું, સ્વામી તો મૂર્તિને યાદ કરીને ગાતા, પણ ભવાનંદ સ્વામીએ સંગીત શીખેલા અને સંગીત ગાય એટલે એક વખત પ્રેમાનંદ સ્વામી મૂર્તિના કીર્તનો ગાયા. વંદુના પદ જ્યારે ગાયા ને મધ્યનું 48મું વચનામૃત, ત્યારે વંદુના પદ ગાયા મૂર્તિના. શ્રીજી મહારાજ કે આ સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ. મહારાજ બહુ રાજી થઈ ગયા, સ્વામીને ભેટ્યા, સ્વામીને પ્રસાદીના બધા વાઘા પાક બધું આપ્યું, હાર આપ્યા. તે પેલા ભવાનંદ સ્વામી બેઠેલા ને એ મુરઝાઈ ગયા, આમને આપ્યું તે મુરઝાઈ ગયા. શું થયું એમને? એમને એમ થયું કે કળા તો મારી અંદર, પણ હું તો બહુ સારું ગાઉં છું, તો મારા તો કોઈ દી સ્વામિનારાયણને વખાણ કર્યા નહીં સભામાં. રાજીપાની ઈચ્છા નહોતી, શાની ઈચ્છા હતી? વખાણની. થોડુંક અંતરમાં આપણે પણ ઉતરીને જોવું કે આપણે ક્યારેક કોઈ કાર્ય કર્યું હોય અને એ કાર્યમાં ફક્ત તમે ચાર હરિભક્તોએ એ કાર્યની અંદર સહકાર આપેલો છે, એમાંથી સ્ટેજ ઉપરથી વર્ણન ખાલી બે કે ત્રણ જ હરિભગતનું થયું, એકનું રહી ગયું. તમે ચારે ભેગા થઈને કાર્ય કર્યું હતું કે ભાઈ આ ડેકોરેશન ચાર હરિભક્તોએ કર્યું છે, પરંતુ વર્ણન કરતી વેળાએ, વખાણ કરતી વેળાએ ત્રણના થયા ને એકના ના થયા. તો એકને ખુરશી પર બેઠા શું વિચારવાનું? ભૂલી ગયા લાગે છે આપણને, એવું શું વિચારવાનું? પછી સભા પૂરી થાય પછી બીજા બધા કે બહુ સારું કર્યું આ ત્રણ જણા, તો જ્યાં જ્યાં પેલા ત્રણ જણ સંભળાય ને એમ ઓલો હતો ને એને હૃદયમાં વાગે. શું વાગે? કે હું પણ ના ના હું હતો, એ તો સ્વામી ભૂલી ગયા છે, હું હતો. અને ખાસ તો એ તો એ ત્રણને તો નહોતો ખ્યાલ આવતો, હું ઊભો હતો ને મેં જ કીધું કે આ જગ્યાએ આ કરો, પણ એ તો જે થયું એ બરાબર છે. એમ કરીને પણ છેવટે આપણે ત્યાંથી સન્માનની આશા રાખીએ છીએ. થોડુંક સૂક્ષ્મ દ્રષ્ટિથી તપાસ કરજો તો મળશે, નહીં તો નહીં મળે. આખી જિંદગી જતી રહે તોય ના મળે. આવી આપણને કેટલી જગ્યાએ ટેવ, હું સત્સંગમાં નથી કહેતો, તમે વ્યવહારની અંદર પણ જોશો કે કેટલી જગ્યાએ આવું મેળવવા માટે તમે પ્રયત્ન કરેલો હશે અને હજુ પણ કરાતો હશે. તમને ખબર પણ નહીં હોય તમે ક્યારે એવો પ્રયત્ન કરી લીધો છે. બહુ એનાલિસિસ કરશો તો ખબર પડશે કે મેં આવો પ્રયત્ન આ જગ્યાએ કર્યો હતો, કે કોઈક જગ્યાએ મારી પણ કંઈક ગણતરી છે એવું હું બતાવું. જીવ પ્રાણી માત્રનો આવો સ્વભાવ છે અને એની બહાર જો કોઈ નીકળી જાય તો ભગવાનને બહુ વાલો થઈ જાય, કારણ કે ભગવાન જ એક એવા છે જે પોતાની ગણતરી કરાવતા નથી. આખી પૃથ્વી ભગવાનની. ક્યાંય દસ્તાવેજ કર્યો મહારાજે? કોઈ જગ્યાએ ભગવાન પોતાનું નામ લખે છે? આખું બોડી એ ચલાવે, પણ ક્યાંય એને પોતે એવો દસ્તાવેજ કર્યો કે હું તમને આટલું બધું સહાય કરું છું, મારું ક્યાંય નામ રાખો? કાંઈ નહીં. ભજો તો ઠીક, ના ભજો તોય ઠીક, યાદ કરો તોય ઠીક, ના કરો તોય ઠીક. ભવાનંદ સ્વામી એને પ્રોબ્લેમ થઈ ગયો કે બસ મન મારા વખાણ નહીં, એટલે મોડું પડી ગયું, સમજ્યા ને, સભાની અંદર. અને પછી આમ સંકલ્પો થવા લાગ્યા કે હું તો મોટા રાજાઓને રીઝાવું એવો છું. બોલો, રાજી કરવા કોને આવ્યા હતા? સ્વામિનારાયણને. મા બાપ છોડ્યા, સંસાર છોડ્યો, એને એવો સંકલ્પ થવા લાગ્યો કે હું તો મોટા રાજાઓને રીઝાવું એવો છું, સ્વામિનારાયણ ત્યાં મારી કિંમત થાય એવી નથી, મારી કિંમત તો મોટા રાજાઓ રજવાડો કરશે. અને ભવાનંદ સ્વામી જ્યારે જવાના સંકલ્પ કરે, મુક્તાનંદ સ્વામી તો બહુ વિચક્ષણ પુરુષ, સત્સંગની માં જેવા સ્વામી આમ દ્રષ્ટિ કરીને સ્વામીને થયું કે આ ભવાનંદને કાંઈક પેટમાં દુખ્યું છે. સ્વામીએ જાણી જોઈને ભવાનંદને કીધું કે સભાપતિ એટલે મારા આસને આવજે. પછી ભવાનંદ સ્વામી ગયા મુક્તાનંદ સ્વામી પાસે જઈને બેઠા. સ્વામી તો બહુ વિચક્ષણ પુરુષ, આંખો પરથી પારખી જાય. સ્વામી કે ભવાનંદ ગાવ છો બહુ સારું, હા તમે? આને થયું સ્વામી મારી કિંમત સમજે એવા છે, એટલે એને એટલું તો થયું કે અહીં રહેવા જેવું ખરું, એક તો સમજે છે, આની આગળ રજૂઆત થાય. નહીં તો સીધા જો સ્વામી એવી વાત કરી હોત કે પ્રેમાનંદ સ્વામી કેટલું સરસ ગાય છે, મહારાજ કેટલા રાજી થયા, તો એને થાત કે અહીં કંઈ માલ છે નહીં, જવું જ છે હવે તો. અને સ્વામીએ તો નસ પકડીને વાત કરી, સ્વામી ગાવ છો બહુ સરસ તમે, હા સ્વામી એ તો તમે સમજી શકો છો, પણ મહારાજ ક્યાં સમજે છે? કે મહારાજને તો પ્રેમ સખી દેખાય,
જ્યારે હોય ત્યારે પ્રેમ સખી દેખાય, જ્યારે હોય ત્યારે મારો પ્રેમાનંદ, મારી પ્રેમ સખી, મારી પ્રેમ સખી આ એક જ વાત કરે, ત્યારે મુક્તાનંદ સ્વામી કે એવું નથી મહારાજ, તમારી પર પણ બહુ રાજી છે, આ બેલેન્સ કરતાં આવડવું જોઈએ. ઘણાને છે ને બેલેન્સ કરતાં જ ના આવડે, કોક દુઃખી થઈને આવે ને તો બે વધારે પંપ મારે. હમણાં મેં નહોતું કીધું, હરિચરણ સાગરની કથા સાંભળજો, બે ચાર દિવસ પહેલાંની ફઈબાની, કોકનું ઘર હળકતું હોય તો ઠારવું જોઈએ, ઠારવું જોઈએ. કોકે મારા સાસુમાં થોડા એવા છે, જવા દો ને વાત, એવું જ છે, એમનો સ્વભાવ એવો જ છે, અને એવું જ હોય, એવું હોય તો પછી છોડી દેવાનું. પેલાનું હળકતું નથી ને હળગાવે. ભાઈ તમને રજૂઆત કરી એનો અર્થ એ છે કે તમે થોડું ઠારો કોકનું, હળગેલું હોય એને ઠારવા માટે રજૂઆત છે. રજૂઆત કરવાવાળાએ ધ્યાન રાખવું જોઈએ કે આ મારું ઠારશે કે હળગાવશે. જ્યાં હળગાવે હોય ને રજૂઆત જ ના કરાય, બધું ચાલતું જ હોય બધે, પણ ઠારે કેવી રીતે? મુક્તાનંદ સ્વામી ઠારવાવાળા હતા, નહીં તો મુક્તાનંદ સ્વામી બે જ પંપ માર દે કે વાત સાચી છે મહારાજને તો એવું જ છે, તો શું થાય મને કહો તો. તો જાય ભવાનંદ સ્વામી, પણ તરત સ્વામીએ કીધું કે એક કામ કરો, મહારાજને તો તમારા પર બહુ રાજીપો છે, મહારાજ તો મારી યાર એકલા બેઠા હોય ને તમારી બહુ વાતો કરે છે. ભવાનંદ સ્વામી કે હોય નહીં, કોઈ દિવસ દેખાતું નથી મારી જોડે, તો મહારાજ તો મારી સામું જોતાય નથી. મહારાજ કે ભાઈ તારી કળા સન્માન મેળવવા માટેના તને રાગ જાગે, તારી સામું કેમ જો? ભગવાન તો શૂન્ય ભાવમાં જે રહે છે ને એની સામું જોવે છે. ભગવાનને કોની હારે બને છે? જેને આ જગતમાં ક્યાંય ઓળખાવું નથી એની હારે ભગવાનને બને છે. એને એવો ડોળ જ નથી કે હું કોઈને ઓળખાવું. આ સૂર્યને એવું નથી કે મને કોઈ ઓળખે. સૂર્ય તો સૂર્ય છે, બસ ઉગે છે ને જાય છે. તમે માનો તોય ભલે, ના માનો તોય ભલે, ધૂળ નાખો તોય ભલે ને પૂજો તોય ભલે, સૂર્યને કાંઈ ફેર નથી. સૂર્યને કોઈને કેવું નથી કે હું પ્રકાશવાન છું, સૂર્ય સૂર્ય જ રહેવાનો છે. એવી રીતે ભગવાનને એવું છે કે જ્યારે જીવને રાગ જન્મે છે ત્યારે જીવ ભગવાન કે હું દૂર તારાથી, તું તારું કામ કર. ભવાનંદ સ્વામી કે મારી સામું તો મારા જોતાય નથી ક્યારેય. મુક્તાનંદ સ્વામી કે હું કાલે છે ને સભામાં તમારા વખાણ કરાવીશ મહારાજ જોડે. ભવાનંદ સ્વામી કે સ્વામી મારે તો જતું જ રહેવું છે મહારાજાને રાજી કરવા, મારે આ સત્સંગમાં રહેવું નથી. કે અહીં સ્વામિનારાયણને ત્યાં કિંમત જ કોની છે? તમે જુઓ ને, એક પ્રેમ સખી જ બધું કરી દે છે. હવે ઉતરી પડે પ્રેમાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી કાંઈ બગાડ્યું તું? એક પ્રેમ સખી જ ગાય છે, એને જ બધું આવડે છે આ સત્સંગમાં, બીજાને કોઈ કંઈ આવડતું જ નથી. ઈર્ષા બહુ અઘરી છે, બહુ અઘરી છે. ત્યાગી ગ્રહી બેયમાં અઘરી છે. અને બધાનું કારણ છે આપણી અંદર કળા ને ચાતુરી. ભગવાનને મોટાની કૃપાથી આવી હોય એટલે, ના આવી હોય તો ક્યાંથી થાય? ના આવી હોય આપણી અંદર એ કળા ને ચાતુરી, ભગવાનને મોટાએ આપણને આપી જ ના હોય અને કરવા જ ના દીધું હોય તો, પણ કરવા દીધું એટલે થયું ને પ્રોબ્લેમ. ભવાનંદ સ્વામીને ગાવા દીધું ને સંગીત શીખવાડ્યું ત્યારે થયું ને, કિંમત નથી આપણી. અને પછી ભવાનંદ સ્વામી બીજે દિવસે સભામાં આવતા પહેલાં મુક્તાનંદ સ્વામી મહારાજ આરે મીટિંગ કરી. મહારાજને કે મહારાજ હાલો તો આ બાજુ, મહારાજને લઈ ગયા. મહારાજ પ્રેમાનંદ સ્વામી બહુ સારું ગાય છે પણ પેલા ભવાનંદને થોડો હાચવી લેજો. મહારાજ કે હું થયું? અરે મહારાજ તમે જ્યારે હોય ત્યારે પ્રેમ સખી પ્રેમાનંદ કરો છો ને તો બહુ ખોટું લાગ્યું છે ને, એ તો જવાની વાતો કરે છે, મહારાજાઓને રાજી કરવાનું વાતો કરે છે. મહારાજ જીવ પડી જશે બિચારો, એ તો જીવ છે મહારાજ, હવે તમે હાચવી લેજો ને. મહારાજ કે હારું સ્વામી, આજે અમે વખાણ કરી દેશું. બસ શ્રીજી મહારાજ તો સભામાં જઈને બેઠા. અને પછી મહારાજ કે હાલો સંગીતવાળા સંતો બધા આવી જાઓ, તાન તોડીને ગાઓ રાજી કરવા અમને. અને ભવાનંદને તો ખબર હતી આજે મુક્તાનંદ સ્વામી વાયદો કરે છે, ખોટો પડે જ નહીં, આજે તો મહારાજ મારા વખાણ કરવાના, એટલે વધારે તાન તોડીને ગાયું. સમજે, બે પાંચ તરાના વધારે ગાયા અને બહુ તોડી તોડીને ગળું ભાંગી જાય એટલું ગાયું. પછી તો મહારાજે ધીરે રહીને કીધું, પ્રેમ સખી તો બહુ સારું ગાય છે, અમે પ્રેમ સખીને તો રોજ રાજી થઈને હાર ને બધું આપીએ જ છીએ, પણ અમારા ભવાનંદ જે ગાય છે, ઓહો 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 ઓહો, આમ મહારાજ કરતા જાય ને ભવાનંદની આમ છાતી ખીલતી જાય, વાહ આજે હવે ટક્કર વાગી જવાની પ્રેમ સખીને. અને મહારાજ બોલ્યા કે એનો અવાજ, એનો રાગ એટલે અમારા મળ દ્વારાથી અપાન વાયુ નીકળે ને એનો અવાજ જેવો આવે ને એવો એનો અવાજ છે. શું થાય મને કહો તો. ઊભા થઈને નાખીને ભવાનંદ સભામાંથી નીકળી ગયા. મહારાજને મોઢે કહી દીધું, સ્વામિનારાયણ તમારે ત્યાં ભગવી ચુંદડી પહેરીને પસ્તાવ છું, હું તો જગતના મહારાજાઓને રાજી કરી શકું એવો છું, અહીં તો ભૂલથી આવી ગયો તો જાઉં છું મહારાજાઓને રાજી કરવા. સ્વામી કે મહારાજા રાજી નહીં થાય. મહારાજ કે
સ્વામી મહારાજા રાજી નહીં થાય, અમને હું જાણો છો તમે ભગવાન છો પણ તમને કિંમત નથી. કેવો જીવ બોલો તો, તમે ભગવાન છો પણ તમને અમારી કિંમત નથી, હું તો મહારાજાઓને રાજી કરીશ. અને પછી સ્વામી મહારાજને છોડીને ત્યાંથી નીકળી ગયા. અને એવું કહેવાય છે કે સ્વામી ત્યાંથી નીકળ્યા, રાજાઓને રાજી કરી અને મોટા ઇનામો મેળવીશ આવું કહીને નીકળ્યા. અને રસ્તાની અંદર ચાલતા એક જીવડું કરડ્યું હાથની અંદર, અને એના કારણે નખની આંગળીઓ પાકી ગઈ અને પતનો રોગ થયો. વાજિંત્રો વગાડી શક્યા નહીં, ખાનદેશ બાજુ ગયા ત્યાં રીબાઈ રીબાઈને સ્વામીએ દેહ મૂક્યો, ભવાનાનંદ જેનું કીડી સખી નામ પડી ગયું, પછી પ્રેમાનંદ જેનું પ્રેમ સખી પડ્યું, અને આ ચટકાવાળી હતી ને તે કીડી સખી નામ પડી ગયું. ખાનદેશમાં ગયા અને હાથમાં પતનો રોગ થયો, રીબાઈ રીબાઈને શરીર પડ્યું. મહારાજ કસર તો ટાળી નાખે, પોતાનો ભગત છે ને રહેવા ના દે, કસર તો ટાળે. પણ જો આપણે એવું સમજેલા હોઈએ કે ભગવાનની કૃપાનું છે, મોટાની કૃપાનું છે, તો વાંધો ના આવે. એટલે જ આપણે જ્યારે સુકાનંદ સ્વામીનું આખ્યાન એની કડીઓ ગાતા હતા ત્યારે મહારાજ સુકાનંદ સ્વામીની કૃપા, પૂજ્યપાદ ગુરુજીની કૃપા, કે આપણને એક વિચાર એવો મળ્યો કે જે વિચાર આપણને આલોક અને આલોકની અંદર દેહ મૂક્યા પછી પણ, મુક્ત પદવી પામ્યા પછી પણ જે વિચાર આપણને હંમેશા કામ લાગે એવો વિચાર, ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરેના, તોય તે પારકા છે ઘરેના, મોટા નાયા પેલા ગુણાએ છે, મોટા નાયા પેલા ગુણ તે છે, મોટા નાયા પેલા ગુણાએ છે, મોટા નાયા પેલા ગુણ તે છે, તેનાથી આપનો શોભે છે, તેનાથી આપનો શોભે છે, તેનાથી આપનો શોભે છે, તેનાથી આપણો શોભે છે, માટે અહમ ન ધરવો અંગે, માટે અહમ ન ધરવો અંગે, અતિ દીન થઈ રહેવું સંગે, અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળો છે રાજે, દીનતામાં દયાળો છે રાજે, દીનતામાં દયાળો છે રાજે, દીનતામાં દયાળો છે રાજે, કરતા રહેવો હંમેશ હાજી હાજી, કરતા રહેવો હંમેશ હાજી હાજી, કરતા રહેવો હંમેશ હાજી હાજી, કરતા રહેવો હંમેશ હાજી હાજી. જીવે એટલું તો કરવું જ જોઈએ જીવાત્માએ કે ભગવાન અને મોટાએ આપણને અહમ પીવડાવીને સત્સંગમાં ચલાવવા ના પડે. અમારે ત્યાગી અને ગ્રહસ્થ તમારે બેએ આ વિચાર સતત રાખો કે આપણને પંપ મારીને હવા ભરીને આ સત્સંગમાં ચલાવવા ના પડે. આપણને કંઈક આપે નહીં તો આપણે સત્સંગમાં ટકી શકીએ નહીં એવું ભગવાન અને મોટાને ક્યારેય આપણા પ્રત્યેનો સંકલ્પ ના થવો જોઈએ. જો ભગવાન અને મોટાને એમ થયું કે આને આ નહીં આપું તો આ સત્સંગમાં નહીં ટકી શકે, ત્યારે સમજવું કે હવે જીવાત્માનું પતન નક્કી છે, નક્કી છે. અને ત્યારે જ ન થાય કે આપણને કોઈ પાસેથી ક્યારેય પણ અહમ મેળવવાની ઈચ્છા ન હોય. એક સાધના છે, કરી જુઓ, તમારા પરિવારમાં પણ કરો. કોઈ પાસેથી મારે કોઈ અહમ નથી મેળવવું. આપણે અહમના ભિખારી હોઈએ છીએ. બહુ બહુ સૂક્ષ્મતાથી આપણા જીવન ઉપર અભ્યાસ કરીએ ને તો આપણે અહમના ભિખારી હોઈએ છીએ. આપણું ધારું કરવાની ટેવ, ખોટું હોય છતાંય પણ એ પક્કું નહીં છોડવાની ટેવ, એ આપણું એક અહમ વધારવા માટેની પ્રક્રિયા છે. ગમે તે જગ્યાએ હોય,
કોઈ જગ્યાએ જે કોઈ વસ્તુ આપણને આજે નહોતી આવડતી કાલે આવડી, ભગવાનને મોટાની કૃપાથી આવડી. ગઈકાલ નહોતું આવડતું, આજે આવડી ગયું, તો ભગવાનને મોટાની કૃપાથી આવડી છે. એને જો આપણે એવું માનીશું કે પારકું ઘરેનું છે તો વાંધો ન આવે, વરરાજો ભાડે સૂટ પહેરીને ગયો હોય અને બધાએ વખાણ કરે બહુ સરસ સૂટ છે બહુ સરસ, પણ વરરાજાને ખબર હોય કે ભાડે છે, કાલ પાછો આપણો દુકાનમાં, લોકો વખાણ કરે પણ એ ફૂલાય નહીં, કારણ કે એને ખબર છે કે જો ફૂલાઈ ગયો ને કોક માગશે કે પહેરવા દેજો તો શું થશે, દુકાન બતાવવી પડશે કે ઓલી દુકાનેથી લઈ આવજો. એમ પારકું છે, આપણું નથી, ભગવાન સ્વામિનારાયણનું આપેલું છે. સત્સંગની અંદર અમારી પાસે હોય તમારી પાસે હોય જેની પાસે છે બધું જ ભગવાન અને મહારાજને મોટાએ દયાએ કરીને દીધું છે, દયાએ કરીને દીધું છે. એવું જો આપણને અનુસંધાન સતત રહે તો કલ્યાણકારી આપણી અંદર અનંત ગુણો શ્રીજી મહારાજ નિવાસ કરીને રાખે અને મહારાજ પણ પોતે નિવાસ કરીને રહે. મારી પાસે ભગવાને આ તો મને નિમિત્ત બનાવ્યો, કર્યું એમને, કર્યું એમને, કરાવ્યું એમને, મને તો નિમિત્ત બનાવ્યો. આવી રીતે રહીએ તો ઓહો કેટલું સુખ આવે, કેટલું સુખ આવે. રાત દિવસ રુદી આવીશે, બોલો કડી, રાત દિવસ રુદી આવીશે, દ્રઢ રહે છે હરિનું ધ્યાન, દ્રઢ રહે છે હરિનું ધ્યાન, તેને કરી નથી આવતું, તેને કરી નથી આવતું, અનુભાર અંગે અભિમાન, અનુભાર અંગે અભિમાન. આ સાર સિદ્ધિની કડી છે, નિષ્કુળંદ કાવ્યની અંદર સાર સિદ્ધિ છે એની આ કડી છે. રાત દિવસ રુદિયા વિશે દ્રઢ રહે છે હરિનું ધ્યાન, જેને ભગવાનની ઉપર નજર રહે એને ક્યારેય પણ અભિમાન ન આવે. અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરતા હોય ને તોય પ્રોબ્લેમ ના થાય. અને આપણે તો ખાલી એક આ દુનિયાની થોડી ક્રિયા આપણને આવડતી હોય તોય આપણે તો એના બેઝ પર કેટલા આમ જીવતા હોય, જઝુમતા હોઈએ, બોલો કેટલું બધું કરતા હોય, કાંઈ ના હોય, થોડું કમતું હોય, એવા હો કરે એવા હોય, પણ આપણને લાગે કે હું કરું છું, થોડુંક જ હોય. માટે અભિમાનને કાઢવું એ સ્વામીના જીવનથી આપણને શીખવાડે છે. એક વખત ગઢપુરની અંદર ગોપીનાથજીનું મંદિર ચનાતું હતું, ત્યાં રત્નો કડીઓ કરીને એક પથ્થર ઘડવાવાળો કડીઓ હતો, પથ્થરને બેસાડતો હતો. તે સદગુરુ નિષ્કુળાન સ્વામી પથ્થર ખભે ચડાવીને ઉપર રત્ન કડિયાને પથ્થર આપવા માટે ગયા. સંતો સેવા કરતા, પેલો કડીઓ પથ્થર બેસાડે એટલે સંતો સ્વામીએ બહુ મોટો પથ્થર હતો ઉપાડીને સ્વામી ઉપર લઈ ગયા. અને બપોરનો જમવાનો ટાઈમ થયેલો, આ કડિયાને ખરેખરી ભૂખ લાગેલી, એટલે એને એમ થયું કે આ ડોસો પથ્થરો લાવ્યો એટલે મારે હવે આ પથ્થરો બેહાડીને પછી જમવા જવાનું થાય. એટલે એને શું કર્યું, નિષ્કુળાન સ્વામીએ જેવો પથ્થરો આમ મૂક્યો ને એને પથ્થરો પાટું મારી નેઠો નાખી દીધો. સ્વામી કેટલે નીચેથી ઉપાડીને ઉપર લાવ્યા હતા એને લાત મારી નેઠો નાખી દીધો. તે સ્વામી પાછા કઈ સ્વામી થોડા મુક્તાનંદ સ્વામી હતા, સ્વામીએ કીધું માળો કુસંગી લાગે છે કે રત્નો કડિયો હતો સત્સંગી, પણ સ્વામી એટલું કીધું કે માળો કુસંગી દેખાય છે, અવકાશ નહોતો જમ્યા પછી બેસાડવો હતો, પથ્થરો હું કરવા નાખી દીધો, તને ટાઈમ નહોતો તાર જમ્યા પછી બેસાડવો હતો, પણ આ કડિયાને ખોટું લાગ્યું, મારો મને કુસંગી કીધો, મને કુસંગી કીધો, અને પાછા મને ઉપરથી આવી રીતે વઢ્યા, હવે પથ્થરો બેહાડવા આવે બીજો, જમીન ઊંઘી ગયો, ગયો જ નહીં પથ્થરો બેહાડવા. સ્વામી પાછો પથ્થરો, સ્વામી કેવા નિર્માની, જો જેના હૃદયમાં ભગવાન છે કેવા હોય, નીચે પથ્થરો નાખી દીધો, સ્વામી જમવાનો ટાઈમ થયો તો એ ન ગયા, પોતે પથ્થરો પાછો નીચેથી લાવીને ઉપર મૂક્યો કે જમીન આવે ને તો પથ્થરો બેસાડી દે, કામ ખોટું ના થાય. રત્નો કડિયાની સ્વામી વાટ જોઈને બેઠા પણ આવ્યા નહીં. મહારાજને ખબર પડી, મહારાજ કે શું થયું, અરે સ્વામી આવું થયું, સ્વામી કે મહારાજ આવું થયું, તે રિસાઈને ઉતારે ગયો છે તે મહારાજને ખબર પડી. તે મહારાજે જે શબ્દ કીધા ને એ કહું છું, મહારાજ બોલ્યા, રત્ના કડિયાને આ મંદિરનો જેટલો મમત છે એટલે કે જેટલું મમત્વ છે એટલો નિષ્કુળાન સ્વામીને કાંઈ મમત્વ હોય?
હું માર્યો, મહારાજે પંપ માર્યો. જેટલો રત્ના કડિયાને મમત્વ એટલો કાંઈ હોય નિષ્કુળાનંદ સ્વામીને? અને રત્ના કડિયાને તો કોઈ કે વાત કરી કે મહારાજ તો તમારા આવી રીતે વખાણ કરે છે. પાછું મહારાજે શું કહ્યું ખબર? સાધુ તો લંગોટ બંધ કહેવાય, આ જઈને કાલ ક્યાંય, તેને શું પડ્યું હોય મંદિરની. આમ કરીને મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને ઠપકો દીધો. અને એ વાત પેલા રત્ના કડિયાને કોઈકે જઈને કીધી. મહારાજ તો કે રત્ના કડિયા તો બહુ જવાબદાર વ્યક્તિ આ મંદિરના, ને એમના વિના તો આ થાય જ નહીં, ને એ જ જવાબદાર ને નિષ્કુળાનંદને હું ભાન પડે ને, આવું મહારાજે કીધું છે. તરત પાવર આવતો ગયો. શાનો પાવર આવ્યો છે? મહિમાનો પાવર છે, અહમનો પાવર છે. આપણે હજારો ક્રિયાઓ સત્સંગની અહમના બેઝ ઉપર કરતા હોઈએ છીએ. એના માટે જ વર્ષોથી કરવા છતાંય મહારાજ અને મોટાનો જેવો રાજીપો પ્રાપ્ત કરવો હોય, કેટલાક એવા દેખાય થોડુંક જ કરે બહુ રાજી, આપણું હૃદય એમ કબૂલે કે આની ઉપર મહારાજને મોટા બહુ રાજી છે, ખબર નહીં સારું એટલું તો કરતા નથી, બીજા કરે છે એટલું મતતાય નથી, એટલું કરતા નથી, તોય બહુ રાજી છે. શું કારણ? કારણ એક જ, અહમ રહિત થઈને કરે છે, શૂન્ય થઈને કરે છે, ફક્ત ભગવાનને મોટા રાજીપો કરવા માટે એક શુદ્ધ ભાવનાથી કરે છે. મારા વખાણ થાય, મને કોઈ ઓળખે, મારું કોઈ પ્રસ્થાપન થાય, પાંચ જીવ મને માને, મારી અંદર આ પડ્યું છે એમ કબૂલે, એના માટે નહીં, કેવળ રાજી થાય તેની ઉપર મહારાજને મોટા રાજી થાય જ છે. માટે આપણી અંદર જે ભગવાનને મોટાને રાજી કરવાનું જે જે પડ્યું છે ને, એને આપણે ચોખ્ખું કરીએ, સમજણને ચોખ્ખી કરીએ, એ ચોખ્ખી કરીશું તો મહારાજ બહુ રાજી થશે. પછી આને જઈ અને પથ્થરો ઉપર ચડાવ્યો. પથ્થરો ઉપર સ્વામીએ જે મૂક્યો હતો આ કારખાને લાગ્યો ને પથ્થરો ઉપર બેહાડી દીધો. પછી ચૂનો પથ્થર બધું પાછું સ્વામી જઈને પાછા રત્નાકડિયાને આપવા. મહારાજે આવું કીધું કે સાધુ તો લંગોટ બંધ કહેવાય, તોય સ્વામી પાછા જઈને ચૂનો ને બધું આપવા માંડ્યા ઓલાને. કેમ? કારણ કે કેવળ રાજી કરવા માટે કરતા હતા, મહારાજ પાસે વખાણ સાંભળવા નહોતા કરતા. નિષ્કુળાનંદ સ્વામીને શું મહત્વ મંદિરનું? આવું મહારાજે કહી દીધું. બોલો, આપણે તો આવું કીધું હોય તો લો અત્યારે આવે ફરી પથ્થરો ચડાવે બીજો, આ તો ભૂલથી ચડી ગયો તો સત્સંગ છોડીને જઈએ નહીં, પણ ખૂણામ તો ચોક્કસ બેસી જઈએ. કદાચ સમજ્યો હોય તો સત્સંગ છોડી ના જઈએ, પણ ખૂણામ બેસી જઈએ. સત્સંગની અંદર આપણને જો એવું કહેવામાં આવે કે લો એમને તો ક્યાં બહુ, એ કંઈ મંદિરને એટલા મમત્વવાળા કહેવાય, એને શું ખબર પડે, એ તો કાંઈ ના ખબર પડે. આવું કહેવું પડ્યું હોય કોઈ વખત ગુરુજીને કે સંતોને કોઈને, આપણને ખબર પડે કે મારા વિશે આવું કીધું, તો આપણે કદાચ એવું જાણતા હોય કે આ મહારાજ વિના બીજો ભગવાન નથી ને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, એટલે છોડીને જઈએ તો નહીં, પણ સાયલન્ટ થઈ જઈએ, ખૂણામાં બેસી જઈએ, મૂળ વિનાના થઈ જઈએ. આવું તમારે ને અમારે જો ના થાય એના માટે જ આ મોટા સંતોના ચરિત્રો છે. અને પછી અક્ષર ઓરડીની અંદર બીજે દિવસે સવારમાં નિષ્કુળાનંદ સ્વામી મહારાજને દર્શને ગયા ત્યારે મહારાજે સ્વામીને કહ્યું, સ્વામી તમે રત્ના કડિયાને મુક્તાનંદ સ્વામી જેવો જાણ્યો તો તેવું બોલે. એક તો એક મુક્તાનંદ સ્વામીને રીસ ના ચડે, બાકી તો કોઈને પણ ચડે, એટલે આ લોકો જોડે તો કામ હાચવીને લેવું. આવું કીધું. આપણી જોડે જ્યાં સુધી મહારાજ અને મોટા પુરુષોને હાચવીને કામ લેવું પડે ત્યાં સુધી આપણા માથે જોખમ છે. હવે આપણે કેવી રીતે નક્કી કરવું કે મારી જોડે હાચવીને લે છે કેમ? પૂછવું પડે. આપણે પૂછીએ કે મારી જોડે હાચવીને કામ લો છો તો મહારાજને મોટા શું કે, મન કહો તો એવું કે હાચવીને લઈએ છીએ? ના ના ભગત, તમે તો અમારા બહુ નિષ્ઠાવાળા. હું ગુરુજીને એવું કહું, ગુરુજી મારી જોડે હાચવીને કામ લો છો, તો ગુરુજી એવું કે, ના ના તું તો બહુ બળિયો સાધુ, એમ જ કે ને. પણ આપણને પોતાને થોડુંક અંતરદ્રષ્ટિ હોય તો ખબર પડી જાય કે મારી જોડે મહારાજને ગુરુજી હાચવી હાચવીને કામ કરે છે. બધી વસ્તુ મને જેવી છે એવી નથી કહી શકતા, હજુ એના હૃદયમાં જેવું છે એવું મને નથી કહી શકતા એવી ખબર પડી જાય. અને એવી ખબર પડે તો એ કસરને આપણે ટાળવી. આધારાનંદ સ્વામી એવા હતા કે એને ભગવાનને રાજી કરવા સિવાયનું બીજું તાન નહોતું, એના કારણે બધી જ કળાઓ અને બધા જ ગુણોને શ્રીજી મહારાજને રાજી કરવા માટે વાપરતા. સ્વામી સારા સારા કાવ્યો પણ કરતા, અને કાવ્યોની અંદર સ્વામીનું આધારાનંદ નામ પાછળ લખવાનું હોય ને દરેકમાં, બ્રહ્માનંદ મુક્તાનંદ આવે, આધારણ સેટ નહોતું થતું, એટલે સ્વામીનું મહારાજે સિદ્ધાનંદ સ્વામી બીજું નામ આપ્યું કે તમે કાવ્યો કરો. ત્યારે સ્વામીના લગભગ 200 જેટલા કીર્તનો ઉપલબ્ધ છે. સ્વામીનું નામ સિદ્ધાનંદ સ્વામી રાખવાનું મહારાજે કહ્યું.
કાવ્યો રચ્યા આધારાનંદ રે, બંધ બેસતું નથી નામે અંતરે. કાવ્યો રચ્યા આધારાનંદ રે, બંધ બેસતું નથી નામ અંતરે. આધાર સ્વામીને કહે છે શ્રીજી રે, આધાર સ્વામીને કહે છે શ્રીજી રે, આધાર સ્વામીને કહે છે શ્રીજી રે, આધાર સ્વામીને કહે છે શ્રીજી રે. સિદ્ધાનંદ લખો કાવ્ય રચી રે, સિદ્ધાનંદ લખો કાવ્ય રચી રે, સિદ્ધાનંદ લખો કાવ્ય રચી રે, સિદ્ધાનંદ લખો કાવ્ય રચી રે. સ્વામી પોતે કીર્તનોની રચના પણ કરતા, અષ્ટ કવિઓ જે આપણા સંપ્રદાયના ગણાય છે એમાં એક આધારાનંદ સ્વામી પણ અષ્ટ કવિમાંના એક કવિ છે. એ અષ્ટ કવિમાંના એક કવિ પણ આધારાનંદ સ્વામીનું નામ, જેવી રીતે પ્રેમાનંદ સ્વામીનું નામ ઓરિજિનલ હતું નિજ બોધાનંદ. હવે નિજ બોધાનંદ કાવ્યમાં સેટ નહોતું થતું એટલે પ્રેમાનંદ રાખ્યું. પ્રેમાનંદ પણ ક્યાંક ક્યાંક સેટિંગમાં ના આવે. શ્રીજી મહારાજે કહ્યું તમારે પ્રેમ સખી લખવું એટલે પ્રેમ સખી લખ્યું. બ્રહ્માનંદ સ્વામીનું લાડુદાન નામ હતું, શ્રીરંગદાસ નામ પાડ્યું, અને શ્રીરંગદાસ એ નામ સેટિંગમાં ક્યાંય નહોતું બેસતું, બ્રહ્માનંદ નામ પાડ્યું મહારાજે કે આ તમારે કાવ્ય લખો ને ત્યારે આ નામથી લખવા અને આ નામથી કાવ્યો કરવા. અને એવા કાવ્યો આ આધારાનંદ સ્વામીનું કરેલું કીર્તન એક છે, કદાચ અહીંયા આગળ છે કે નહીં એ કાવ્ય, એ કીર્તન એક બે કડી ખાલી આપણે ગાશું. આ અંતે નથી તન કોયનો રે, આ અંતે નથી તન કોયનો રે, આ અંતે નથી તન કોયનો રે, આ અંતે નથી તન કોયનો રે. પડી જાશે પાલક માં જરૂર, આ અંતે નથી તન કોયનો રે. બળી જાશે પલક માં જરૂર, વારે વારે આવું તન નહીં મળે રે, વારે વારે આવું તન નહીં મળે રે. ઘડી ભજતો નથી તું ભગવાનને રે, ઘડી નથી તું ભગવાન ને રે. મહામદેરાએ બરાબર પૂર, વારે વારે આવું તન નહીં મળે રે, મહામદેરાએ ભર્યો સ્વામી કીર્તન છે, વારે વારે આવો તન નહીં મળે રે. પાણી પેલી વિચારી પાળ બાંધીએ રે, પાણી પે પાણી આવતા પેલા પાળ બાંધો બાંધીએ રે, પાણી પેલી વિચારી પાળ બાંધીએ રે, પાણી પેલી વિચારી પાળ બાંધીએ રે. નહીં તો થશે એ માથી ઉત્પાત, વારે વારે આવું તન નહીં મળે રે, ન તો થશે એ માથી ઉત્પાત, વારે વારે આવું તન નહીં મળે રે. મેળી મંદિરે મહાસુખ માનતો રે, મેળી સારા સારા ઘરમાં મહાસુખ માનતો હોય માનતો રે. કાળ લઈ જાશે નહીં કાંઈ વાર, વારે વારે આવું તન નહીં મળે રે, કાળ લઈ જાશે નથી કાંઈ વાર, વારે વારે આવો તન નહીં મળે રે. વિષય વિકારમાં અંધ ધંધ ચાલતો રે, વિષય વિકારમાં અંધ ધંધ ચાલતો રે. નથી એક ગળેનો નિરધાર, વારે વારે આવો તન નહીં મળે રે, નથી એક ગળ નિરધાર, વારે વારે આવો તન નહીં મળે
રે તારું ડાપન પડ્યું સર્વે ધૂળ મારે રે તારું સ્વામી કે ડાપન ના કરીશ સર્વે ધૂળ મારે તારું ડાપન પડ્યું સર્વે ધૂળ મારે તારું ડાપન સર પડ્યું સર્વે ધૂળ મારે કરવાનો કર્યો નહીં કાજ વારે વારે આવો તન નહીં મળે રે એ કરવાનું કર્યું નહીં કાજ વારે વારે આવો તન નહીં મળે રે સિદ્ધાનંદ કહે કર રોડો જીવનો રે સિદ્ધાનંદ કહે કર રોડો જીવનો રે લોકતાની મેલીને સર્વે લાજ વારે વારે આવો તન નહીં મળે રે લોકતાની મેલીને સર્વે લાજ વારે વારે આવો તન નહીં મળે રે વારે વારે આવો તન નહીં મળે રે વારે વારે આવો તન નહીં મળે રે આ અંતે નથી તન કોઈનો રે આ અંતે નથી રે તન કોઈનો રે સ્વામી આવા 200 જેટલા કીર્તનો રચેલા છે આવા 200 જેટલા જીવને જગાડવા માટે એવા ઉપલબ્ધ છે સ્વામીએ ઘણા કીર્તનો રચ્યા છે અને 200 જેટલા કીર્તનો સ્વામીના ઉપલબ્ધ થયેલા છે આવા સિદ્ધાનંદ સ્વામી તરીકે સ્વામી ઉલ્લેખ કરીને કીર્તનો બનાવતા એક વખત એવું થયું સંવત 1874ની સાલમાં પેશવા સરકારનું અમદાવાદથી પતન થયું પેશવા સરકાર જ્યાં સુધી અમદાવાદમાં હતી ત્યાં સુધી એને શ્રીજી મહારાજને ઓર્ડર કરેલો કે તમારે મારા રાજ્યમાં આવવું નહીં જ્યાં સુધી મારું રાજ્ય હોય ત્યાં સુધી શ્રીજી મહારાજના સંકલ્પથી અંગ્રેજોનું રાજ્ય અમદાવાદમાં થયું પેશવા સરકારનું રાજ્ય ગયું શ્રીજી મહારાજ ત્યાર પછી અમદાવાદ ગયા ત્યાં રોકાયા એરન સાહેબ અમદાવાદ મંદિરના બાંધકામની જગ્યા એરન સાહેબે તે વખતે આપેલી 1875માં એટલે કે એના બીજા વર્ષે 74 પછી 75ના વર્ષમાં આનંદાનંદ સ્વામીએ અમદાવાદ જઈને સૌથી પહેલાં સંતોને રહેવા માટેની ધર્મશાળા બંધાવી જે હરિચરિતનું સાગરમાં હમણાં જ કથા આવી હતી ત્યારે શ્રીહરિ ત્યાં ગયા પછી ગઢપુરમાં આવીને વસંત પંચમીનો મોટો ઉત્સવ કર્યો અને મહારાજ એ સમયે ગઢપુરમાં બિરાજમાન હતા ત્યારે ભાવનગરના નરેશ વજેસંઘના રાજકવિ ચારણ પિંગળભાઈએ નરેશનું એક સુંદર કવિત્વ બનાવ્યું હતું રાજાએ રાજી થઈને ઘોડો ભેટ આપેલો એ ઘોડો લઈને એ પિંગળ કવિ ગઢડે આવ્યો અને એને ઉતારો કર્યો દાદાના દરબારમાં દાદાના દરબારમાં ઉતારો કર્યો મહારાજને વંદન કર્યા પોતાનું કવિત્વ એને કરેલું પહેલાં ભાવનગર નરેશ માટેનું એ કવિત્વ સંભળાવ્યું એના હૃદયની અંદર એવું હતું કે મારે પ્રેમાનંદ બ્રહ્માનંદ મુક્તાનંદ એવા મહાકવિ જે કહેવાય છે સ્વામિનારાયણના એ બધાને મારે જોવા છે અને મારે જોવું છે કે મારા જેવું કવિ તે લોકો કરી શકે છે કે નથી કરી શકતા હું જ બધાથી સારું કવિ કરું છું આવું એના મગજમાં ભ્રમ હતો પણ મારે એ મોટા મોટા કવિને હરાવી અને મારે સ્વામિનારાયણના હૃદયમાં પ્રસ્થાપિત કરવું છે કે હું સૌથી મોટો કવિ છું આવું અભિમાન લઈને મહારાજ પાસે આવેલો એટલે એને આવીને સ્વામી મહારાજને આવી વાત કરી કે મારે તમારા મોટા મોટા કવિને જોવા છે અને મારું આ કવિ જ છે એ તમે જો મહારાજે કહ્યું કે કરીમભાઈ હતા કરીમભાઈને કીધું જાઓ તો સંતોના ઉતારામાં કયા સાધુ છે કોઈ કવિ સંત હોય તો બોલાવો કરીમભાઈ ગયા કે મહારાજ ત્યાં તો કોઈ બીજા નથી પણ ત્યાં એક આધારાનંદ સ્વામી છે ને બીમાર છે બીજા કોઈ બ્રહ્માનંદ મુક્તાનંદ પ્રેમાનંદ તો કોઈ છે જ નહીં મહારાજ કે એમને બોલાવી લાવો સ્વામી આવ્યા એટલે સ્વામીને મહારાજે કીધું સ્વામી આ કવિ છે જો તો જરા અને તમને કંઈક આવડતું હોય એવી કોઈ રચના કરો અને મહારાજ ત્યારે જાંબુના ઝાડ નીચે બેઠેલા હતા અક્ષરોડી પાસે શીઘ્ર કવિ આધારાનંદ સ્વામી બીમાર હતા અને સ્વામીએ ત્યાં કવિ લખી શ્રી હરિ કો સદન મદન કહુ કોટી લજાવે શારદ નારદ શેષ મહેશ કોઉ પાર ન પાવે અક્ષર રૂપ અનુપ ઓરડી અજબ અનોખી પાવે દર્શન દાસ હરિજન સંત સંતોષી સિદ્ધાનંદ સત્ય કહતે જ્યાં નહીં માયા આડ હે શ્રી હરિ કે સદન પર ઝૂક્યો જાંબુ કો ઝાડ હે સ્વામીએ આવી રચના કરીને તરત આમ મહારાજના હાથમાં આપી અને પછી મહારાજે કહ્યું પેલો ગઢવી હતો એને ગઢવીને કે આ કવિ જો તો તમે તટસ્થ થઈને વિચારજો આ કવિ કેવું છે પેલા ગઢવીએ જોયું અને એની જે કવિત્વ શક્તિનું એને અભિમાન હતું ઓગળી ગયું એને થયું કે ઓહો સ્વામિનારાયણને ત્યાં મહારાજ કે આ તો અમારા બહુ હમણાં નાના સાધુ મુક્તાન છે એના શિષ્ય છે એમને કર્યું બીમાર છે પાછા બીમાર છે ને કર્યું છે અને મુક્તાન છે એના નાના શિષ્ય છે અને ત્યારે ઓલા કવિને એમ થઈ ગયું કે અહીંથી ભાગી જવું જોઈએ વહેલું નહીં તો મારી લાજ જશે જો બીજું કરશે તો આવા આધારાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજ એવા દયાળુ કે એને
એટલું એવું કર્યું, છતાંય પણ શ્રીજી મહારાજે એને દક્ષિણા આપી, દક્ષિણા આપીને એને પુરસ્કાર આપ્યો, એ કવિ, એ કવિને, પિંગળ કવિને ત્યાંથી વિદાય કર્યો. આવું આધારણ સમયે મહારાજની જીદ કરાવી. અહીંયા આગળ એક કડી છે કે મહારાજ કેવા છે, તુચ્છ જીવને પણ માન સન્માન આપતા એનું અપમાન ના કર્યું, ઉપરથી એને પુરસ્કાર આપ્યો અને કીધું વાંધો નહીં, આ તો અમારા બીમાર સાધુ, પણ એમને પણ આવું કવિ કવિત્વ શક્તિ એની અંદર આવી પડી છે. આમ કરીને મહારાજે ઓલાને વિદાય આપી પણ પુરસ્કાર આપ્યો. શ્રીજી આપે છે માન અપાર રે, સ્વમાન નિર્માની પનું અગાધ રે. શ્રીજી આપે છે માન અપાર રે, સ્વમાન નિર્માની પનું અગાધ રે. તુચ્છ જીવન અહમને જોઈને રે, તુચ્છ જીવન અહમને જોઈને રે, તુચ્છ જીવન અહમને જોઈને રે, આપણું આવું ના કરવું પડે મહારાજ ને જોઈને રે. એ દિયે કલ્યાણ સારું માન કોઈ રે, દિયે કલ્યાણ સારું માન કોઈ રે. અહમ વધારી દિયે વજન રે, ઓછું કરાવે પ્રભુનું ભજન રે. અહમ વધારી દિયે વજન રે, ઓછું કરાવે પ્રભુનું ભજન રે. અહંકારીનું અહમ ભાંગે રે, અહંકારીનું અહમ ભાંગે રે, અહંકારીનું અહમ ભાંગે રે, અહંકારીનું અહમ ભાંગે રે. કોઈ દિન જરૂર હરી આગે રે, કોઈ દિન જરૂર હરી આગે રે, કોઈ દિન જરૂર હરી આગે રે, કોઈ દિન જરૂર હરી આગે રે. શ્રીજી મહારાજ એ આવી રીતે તુચ્છ જીવના અહમને જોઈને અને અહમ આપીને પણ એનું માન જાળવી રાખ્યા. આવો મહારાજનો દયાળુ સ્વભાવ હતો, દયાળુ સ્વભાવ છે. અહમ વધારી દઈએ વજન રે. ગોપાળન સ્વામીની વાતમાં એવું આવે છે, સ્વામીએ ક્યારે માર્કિંગ કર્યું, કેવી રીતે કર્યું સ્વામીને ખબર, પણ સ્વામીની વાતમાંથી 200 વર્ષ પહેલાં કરેલી વાતમાં છે કે અંગ્રેજો ઘોડાઓને દોડાવે ત્યારે જે ઘોડો રેસમાં આગળ નીકળ્યો હોય, સ્વામીએ પોતે લખ્યું વાતમાં, એ ઘોડાનું વજન એને તોડવામાં આવે તો પહેલાં કરતાં જીત્યો હોય ને પછી વધી જાય. સ્વામીએ કીધું અહમ વૃત્તિ એટલી ઝીણી છે, એની ઉપર સ્વામીએ વાત કરી. સ્વામીની વાતો બહુ ઝીણી છે ગોપાળાન સ્વામીની. જો દર શનિવાર કરો તમે બધા શાંતિથી ઊંઘી જાઓ કેપ્સ્યુલ લઈને, એવું જ લાગે તમને. પણ સ્વામી કે અહમ વૃત્તિ એટલી ઝીણી છે કે ઘોડો, એક ગોરા લોકો ઘોડાને દોડાવે એમાં જે ઘોડો મોર થયો હોય એ ઘોડાને તોડવામાં આવે તો મૂળ વજન કરતાં શેર વજન વધી જાય. શાનું વધે છે? અહમ વૃત્તિનું. આટલું ખતરનાક છે. તમને એક બીજું દ્રષ્ટાંત આપું. તમે જેટલો ખોરાક ખાતા હો ને એટલો ખોરાક રોજ જમો, પણ એને રસવાળો જમો, રસવાળો. અને પછી 2 મહિના તમે એવું કરો, રસ વિના ખાલી મીઠામાં બાફેલા મગજ જમો, એટલું જ વજન બધું, એટલું કેલરી એની માપી લો, બધું માપી લો, એટલું ને એટલું જ જમો, પણ મીઠાવાળા મગ. પાતળા થઈ જશો 2 મહિનામાં, શરીર થોડું તો ઉતરી જ જશે. કેમ? કારણ કે ઓલામાં વૃત્તિ જુદી છે. ખોરાક એટલો ને એટલો જ, પણ છતાંય ફેર પડી જાય, કારણ કે અહમ વૃત્તિ તૂટી ગઈ. અહમ વૃત્તિ તૂટી જાય એટલે વજન ઘટી જાય, રસનું વજન વધે ઘણી વખત. અને આ બધી વાતો બહુ ઝીણી છે, તમે અનુભવ કરશો તો જ ખબર પડશે ને, તો જ સ્વામીની વાત સમજાશે. બાકી આ ઘોડો ક્યારે સ્વામીએ તોડ્યો ખબર નહીં, પણ સ્વામીએ કીધું કે એનું વજન વધી જાય, એમ એ વજન વધારી દે, ભજન ઘટાડી દે. માટે નિત્ય કોઈને ઘસવાની જરૂર નથી. આપણે આપણા સ્વભાવને ઘસીએ, આપણે આપણા અહમને ઘસીએ. આપણે આ જગતની અંદર બહુ વખત આપણું ને આપણું ચલાવવા આપણા ઘરની અંદરથી પહેલાં શરૂઆત કરીએ. ઘણાને એવી ખોટી ટેવ હોય, મારા ઘરમાં મારો દંડો હાલે. ભાઈ એવું ના હોય, થોડું થોડું બધાયનું થોડું હાલે, અને બધાનું થોડું હાલે તો જ ઘર હાલે. એમ થોડું 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 બધાનું આપણે અભ્યાસ કરવાનો, મારે મારું અહમ છોડવું છે ને, ચાલો થોડું છોડ દઈએ, થોડું. હા, કઈ જગ્યાએ ના છોડવું એ પાછા મારે તો ઊંધું પડે કહું. એ સત્સંગ કરવામાં ના છોડવું પાછા એવું થઈ જાય તો આજ મંદિર જવું છે, ભગત કે મંદિર જવું છે, ઘરવાળા કે ના સ્વામીએ કીધું છોડી દેવાનું મારી આગળ, આજ નહીં જવાનું. એમ નહીં, સત્સંગ કરવામાં, ધર્મ પાળવામાં, નિયમ પાળવામાં, ભક્તિ કરવામાં એ બધી જગ્યાએ બરાબર છે, પાકારો.
પણ જે જગ્યાએ થોડું વ્યવહારિક હોય, કાંઈક હોય, થોડું છોડવું, થોડું ભૂલવું, થોડું જતું કરવું, થોડું પી જવું, આમ તો તમને આવડતું જ, આ તો હું ખોટો તમને ઉપદેશ આપું, તમે સંસાર એમને એમ થોડા હલાવતા હો અને તમારું ઘર એમને એમ થોડું હાલતું હોય, આવડતું જ હોય, પણ તો અમને ટેવ પડી ગઈ એટલે કંઈ નહીં, સત્સંગમાં તો કરજો ભલા થઈને, કારણ કે કદાચ સંસારમાં તો બધા ના છૂટકે કરે, પણ સત્સંગની અંદર તો આંબાની ડાળી જેવું હેત ને, એટલે ત્યાં તો થોરિયાના ઝાડ જેવું હેત, ગમે એવું થાય તોય હાંજ પડે ભેગા, અને સત્સંગની અંદર એવું ના થાય, એટલે સત્સંગની અંદર આપણે એવી ટેવ પાડીએ. તમે બધા તો બહુ ભગવાનને મોટાને રાજી કરવાના તાણવાળા જ છો, પણ આ તો સ્વામીના માધ્યમે હું મારા આત્માને થોડો ઉપદેશ આપી દઉં કે જેનાથી એ આત્મા હરખો લાઈન ઉપર ચાલે. ભલે સ્વામીના ચરણોમાં વંદના કરી કથાને પૂર્ણ કરીશું. મોટા સંતનો દિવ્ય ચરિત્ર, મોટા સંતનો દિવ્ય ચરિત્ર, એ આપણા જીવન કરે છે પવિત્ર, એ આપણા જીવન કરે છે પવિત્ર, માટે એની વાતો કરો નીત, 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 જેથી પીવડામાં થાય પ્રીત, જેથી પીવડામાં થાય પ્રીત, મારે આશરો પ્રભુ તમારો, મારે આશરો પ્રભુ તમારો, માટે હું મા તમે જ પ્રકાશો, એ માટે હું મા તમે જ પ્રકાશો, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારે જાવું છે તમને ભેટી, 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 મારે જાવું છે તમને ભેટી. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજ.